આજે અમારા ખૂબ પ્રેમી એવા જ્ઞાની તત્વજ્ઞ વિચારક મણિરામ મહારાજના પુત્રી એવા અને મારા શીખ અરવિંદરામના પરિવાર એમનો એક ભાવ હતો કે આપણે આ નિમિત્તે એક ભજન બનાવીએ. થોડા સમય પહેલા પણ એમના દ્વારે ભજન થયું, આપણે મળ્યા હતા. બોધ એટલે જે વૃત્તિઓનો વિષય નથી એનો ઉપદેશ કહેવાય. વૃત્તિઓનો વિષય હોય ત્યાં સુધી એને બોધ કહેવાય નહીં. કેમ કે તમે આ જો આંખ દ્વારા જે દ્રશ્ય પ્રપંચ જુઓ છો એમાં ક્યાં ગુરુની જરૂર છે? આંખ દ્વારા પદાર્થ દેખાય છે કે જે કઈ જોઈ જાય એમાં ગુરુની જરૂર? ગુરુની જરૂર ક્યારે પડે? અને બોધ લીધા પછી ભાવ પકડાતો હોય. એટલે વેદાંતમાં બે બાબતો મૂકી છે. આના ઉપર આપણા ગુરુ મહારાજે પણ કહ્યું છે કે જે ઇન્દ્રિયો દ્વારા થતો અનુભવ, જો ઇન્દ્રિયો મિથ્યા છે તો એનું જ્ઞાન પણ ક્યાંથી સાચું હોય? સાચું ના હોય. અત્યારે જે કઈ આંખ દ્વારા બધું જુઓ છો એ ઊંઘી ગયા પછી નથી રહેતો. એટલે સાચું હોય તો રે, પણ રહેતો સપનામાં હાથી આવી જાય પણ હવારે બેહવાના પગમાં ના આવે. આવો ખરો. અને એટલું સાચું થઈ ગયું છે ને દાસરો, ગુરુ ના ગુરુ આવ્યા તો એ જાતું નથી, પાકું થઈ ગયું છે. આવી એટલે ઘણા દારા નો અભ્યાસ છે. ગુરુ તો એક દારો આવું 12 મહિને બાપડા આટલું કઈ જતા રહે, પણ મને 24 કલાક નું અને શંકર નું છે એમ. એટલે નિરાત બાપુ એ કહ્યું કે ભાઈ તમે કઈ ના કરો તો કઈ નહીં. ભણ્યા નથી, કઈ ભણવું એ નથી, કઈ વેદે ભણવા નથી. સંતની સંગત મરણે ના મૂકી મૂકીએ ના ચાર દિનો લાવ માટે સંતોમાં મન રાખો માળતું રખે ચૂકી જતા દાવ. કોઈ પણ સંત મળે જે સત્યને ઉપલબ્ધ છે, સત્યને રહસ્યને જે પામી ગયો છે એનું સંત કરો તમે. એટલે કર્મ ઇન્દ્રિય છે, ઘણા પોતાને કરતા માને છે. શું માને છે? કરતા. કબીર સાહેબ અને રોહિદાસ ને સમવાય થયો. એટલે કબીર સાહેબ નિર્ગુણવાદી કહેતા, નિર્ગુણ જ્ઞાન કરતા. બેના સંવાદમાં કહ્યું, એક પ્રશ્ન કર્યો છે, બેનો વાર્તાલાપ છે. તો રોહિદાસે કબીર સાહેબ ને પ્રશ્ન કર્યો, કોણ હૈ કરતા, કોણ હૈ ભોગતા, કોણ હૈ અંતર્યામી, 14 લોક મેં કોણ હૈ રાજા, કોણ સે સબ્બાની. એટલે કબીર સાહેબ કે મન હી કરતા, સમજ્યા? મગન રોમ દિયો. મન હી કરતા, મન હી ભોગતા, જે કરે ભોગવે. જો તમે કર્યું નથી તો તમારે ભોગવવાનું છે? કરે ભોગવે. મન હી કરતા, મન હી ભોગતા, મન હે અંતર્યામી, 14 લોક મેં મન હી રાજા, મન સે સબ્બાની. એનો ઉત્તર આપ્યો.
વિરાટ બાપુએ પાછું મનનો જ આરોપ કર્યો છે. કેમ કે કોઈ વ્યક્તિને આપણે આરોપ કરીએ એ વાણીનો વિકાર કહેવાય. શું કહેવાય? હા, કે મગનના બાવા છે, ફલાણા મહારાજ આવા છે, એ વાણીનો વિકાર છે. પણ સંતો ક્યારે કોઈ વ્યક્તિને કશું કહેતા જ નથી. એક અધ્યારોપ મનનો કર્યો છે. મન લોભી, મન લાલચુ, મન ચંચળ ને છોડ. આ મનને અધ્યાપ, મન હિ કરતા મન હિ ભોગતા. તો એ અધ્યારોપ કેમ કરવો પડ્યો? અને અધ્યારોપ કરીને એનો અપવાદ કરે છે. જયારે જ્ઞાન થાય ને, તમે દાખલો ગણતા હોય તો આપણે રકમ ને ધારવી પડે, પણ જવાબ આવે એટલે પેલી ધારેલી રકમ રહે એમ. આ જે મનને ધાર્યું છે વાસ્તવમાં હતો, અને આ વાસ્તવમાં હોય તો આપણે કોઈ સિદ્ધ પણ કરી શકતા નથી. કેવા હરકું કહેવાય છે. એટલે જો નિરાત બાપુએ કહ્યું કે જો રામ નામ તું, શું કે તું પાસે બીજો નહીં, અમુક ઉધાર નો ધંધો જ નહીં મેળ્યો, અને એના વગરની બધી કલ્પના. શું? ગાઢ કલ્પના. તું હાચું, તું શક્ય છો, અને તારા વગરનું જેટલું માન્યું એ બધી કલ્પના. રામ નામ તું રાખ હૃદયમાં, હોય ના રાખતો, ઘણા બુદ્ધિમાં રાખે છે, ઘણા વાણીમાં રાખે છે, પણ હૃદયમાં સમજમાં પોતાના કાટ કલ્પના. તો એ મનનો અધ્યારોપ નો અપવાદ કરવાનો હોય. સંતો ક્યારે કોઈ શબ્દ લેતા હોય છે, પણ એ છેલ્લે નો અપવાદ કરે ને. ઉપોદ ઘાત કહે છે વિધાંત, ઉભો કરવું અને ઘાત કરી દેવું. અસ્વસ્થતામાં ને બ્રહ્માસ્ત્ર તો હતું, એનો મારતા આવડે પણ વાળતા ના આવડે. અમારે ઘણા વખત એવા છે, મારતા આવડે પણ વાળતા આવડે. અને એ વિદ્યા અર્જુન નામ હતી. એટલે અર્જુન બ્રહ્માસ્ત્ર છોડે ખરો, પણ પાછું ભાથામાં લાવી શકતો હતો, અસ્વસ્થતામાં નતું કરી શકતો. એમ જ્ઞાની અધ્યારોપ કરશે, આરોપ કરશે, પણ એનો અપવાદ પણ કરી દેશે, એને બાધિત ન કરશે. એનું સામર્થ્ય કેવો, તો સત્ય વક્તા કહેવાય, એને સાચો વક્તા કહેવાય. એટલે એ મનનો જે અધારો કર્યો છે, અહીંયા ઘણા મહાત્માઓ કહે છે કે શબ્દ, કોઈ કોઈ શબ્દાતીત કે છે, કોઈ શબ્દ કે છે, પણ અનુભવી જે સંતો છે, અને એવા અનુભવી સંતો મરવા અતિ દુર્લભ છે. એ અક્ષર છે, અક્ષરાતીત છે, શબ્દ છે, શબ્દાતીત છે, રૂપ છે, રૂપાતીત છે, ભાવ છે, ભાવાતીત છે, આવું કહેનારા ઘણા છે. પણ તું શબ્દ એમ પણ નહીં, અને શબ્દાતીત છે એમ પણ નહીં, દેહ છે એમ પણ નહીં, અને દેહાતીત છે એમ પણ નહીં. સમજાય? તો આવા પુરુષો મળવા અતિ દુર્લભ છે. અષ્ટવક્રાએ એક સૂત્રમ કહી દીધો કે અનિવચનીય સ્વભાવ વાલે જ્ઞાને જ્ઞાની મિલના બહુ દુર્લભ હૈ. અનિવચનીય સ્વભાવ વાલે આ જગત ને સાચું એ ના કે, અને ખોટું એ ના કે, અહંકાર ને હાચો એ ના કે, ખોટો એ ના કે, મન ને હાચું એ ના કે, અને ખોટું એ ના કે, એવા વિચાર વાળો વિરલ પુરુષ કોક હોય, એ કરોડો માં એક હોય. એક કે છે, એક કે નથી, અખાતો અંધારો પૂર્ણ ઝઘડો વાગી. જે વસ્તુ છે જ નહીં, અને એ વસ્તુના વિશે વિવાદ કરવો એ અજ્ઞાન. આવું બધું ના હોય, લોચા ના હોય, પછી વ્યવહારમાં કે ખરો,
પણ અંદરથી એને ફીટ હોય છે, એને નીચે હોય. વ્યવહારમાં કે છે કે આની ના કેમ નહીં. તમે અરીસામાં તમારું મુખારગીન જોતા હોય તો બે બે ચહેરા થઈ જાય જોવાથી, ના થઈ જાય. ભલે દેખાય પણ તમને તો ખબર છે ચહેરો તો એક જ છે, ભલે દેખાય. એમ વ્યવહારમાં ભલે દ્વૈત લાગે પણ તમારું લક્ષ્ય અદ્વૈતમાં જ છે. બધા ભલે બોલશે, એમનું લક્ષ્ય ક્યાં પડ્યું છે? જ્ઞાનીઓને એવું નથી કે મગનરામ ને રામદાસ બે એવું સિદ્ધ નથી કરવું એમને, ભલે વ્યવહારમાં કે એક ભજનમાં થોડો વળાક આપી દઉં. અર્જુન મહારાજે ગાય કે નામ વિના જમે કોણ રસોયો રોજી. એક વર્ગ એવો છે કે નામ રૂપ મિથ્યા છે એવું કે છે, અને એક વર્ગ એવો છે કે નામ સત્ય છે. આ બે ચાલે છે વાત. હવે કોઈ એમ કે ભાઈ આ માઇક ઉપર સ્ટેજ ઉપર આવીને બોલો તો કોણ બોલશે? પણ એમ કે કુર્સી મહારાજ બોલશે તો વ્યવહાર ચાલુ થઈ ગયો એમ ના. હવે જો તમે એને ઉપયોગ નહીં કરો એટલે એને ખોટું તો ન કહેવાય, એને ખોટું કહેવાય નહીં. અને આ જન્મ આ શરીરના જન્મ થયા પહેલા પણ એવું કઈ હતું નહીં, સમજાય છે? અને આ શરીર પડ્યા પછી એવું કઈ છે નહીં, માટે એને હાચું પણ ના કહેવાય. જે વસ્તુને ખોટી પણ ના કહી શકો ને સાચી પણ ના કહી શકો એટલે એવું નામ કેવું પડ્યું અમને. આમની અમતી નથી કહ્યું આપવા છે, એ અવર્ણીય છે. એને આચું પોતાનો કોઈ નિર્ણય નથી, નિશ્ચય નથી લીધો. ત્યાં નામ વિના જમે કોણ રસોયો. એટલે વેદાંતમાં નામ અને રૂપને મિથ્યા કહ્યું છે, અને નિરાધ બાપુએ નામ છે કે નિરાત નામ અભેષક સ્વામી ઉજત હૈ કોઈ નિર્ભય થાય છે કોણ? મન. આત્મામાં નથી ભય કે નથી નિર્ભયતા, આ બે વસ્તુ તમારા સ્વરૂપમાં નથી. તક્ષક નાગ કરડ છે, સાતમા દિવસે કથા બેસાડી પરીક્ષિત બેઠા છે. સુખદેવજીએ કથા કરી સાતમા દિવસે. હવે આને જ્ઞાન થઈ ગયું, તક્ષક આવશે અને કરડ છે કોને? એ તકલીફ થઈ પાછી તક્ષક ને. પછી એનું પરીક્ષિત, આ કરડ છે કોને? પછી તો પછી કે આવે તો એ શું અને ના આવે. હવે મારે કોઈ તકલીફ છે નહી, તક્ષક કરડે તો એ શું ના કરે મારે કઈ લેવા દેવા નથી. અને મજાની વાત એ છે કે મારે ને એમાં કોઈ અંતર નથી ભાઈ. મજાની વાત તો એ છે ભાઈ, બહુ ગજબની વાત છે આપણી. સત્સંગ ને જ્ઞાન નું પરિણામ નિસંશય. નિરાત બાપુ ને કેવું પડ્યું કે મરવા અવતરવાનો સંશય મટ્યો. હું મટ્યો કે હતું એ મટ્યું કે સંશય મટ્યો? સંશય જ હતો, વાસ્તવમાં એવું કઈ હતું. મૃત્યુ એવું કઈ છે નહી, પણ બધા મરે છે આવું બધા જુએ છે એટલે એને પાકું છે કે આપણો આ વારો. આ બધા મરે છે તો આપણે મરવાના છીએ, અને રોજ જુઓ છો તમે એટલે પાકું થઈ ગયું છે. એટલે
અમારા આગળ મહાત્માઓ થોડો વિવેક કરી નાખ્યો. વિવેક કરવો પડે. શરૂ શરૂ શું હોય? જ્ઞાનમાં વિવેક આવે છે. અને એ વિવેક એવો કરે છે કે અવિનાશી અચલ આત્મા, જે આત્મ તત્વ છે અવિનાશી છે. જગ તાતે પ્રતિકૂળ, જગત છે પ્રતિકૂળ સ્વભાવ વાળું છે. પેલામાં પરિવર્તિત થાય છે જગતની દ્રષ્ટિઓ, જ્ઞાની દ્રષ્ટિ નથી કહેતો. જગતની દ્રષ્ટિએ બધું ચેઇન પરિણામ છે. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યવનમ, બધું ચલાયમાન છે. પણ જ્ઞાનીનો નિશ્ચય છે ધર્મ એક કોઈ નિશ્ચલમ, એક ધર્મ છે. બધાને ધારણ કરીને રહેલું જે તત્વ છે એ નિશ્ચય છે. એ વિવેક મળ્યો છે ગુરુના ઘેરથી. એ આમાં કઈ લોચો પડવાનો. ઘણા કે જ્ઞાનીને દુઃખ થાય ગોદ લીધા પછી. ચા તો હું તો મારી મૂંઝવણ કહું છું, તમારી નથી કહેતો. તમારે જે હોય મારા પ્રશ્નો છે, ઉત્તર પણ હું આપું છું. જ્ઞાનીને દુઃખ થાય કોઈ બોલે તો, વાહ વાહ કરે તો મજા આવે ને. એ મહાત્મા છો ને જ્ઞાની છો ને આપતો હો ગજબ, તેને મોજ આવી જાય. અને મૂર્ખ કહેતો મોજ ઉડીએ જાય. એટલે કે જ્ઞાનીઓ કે અગ્નિમાં હાથ નાખે તો વેદના કોને થાય? જ્ઞાનીને થાય. બોધ લીધા પછી વેદના થાય. મગજ વ્યક્તિકલ કરીએ તો ખબર પડે. દુખી ના થાય. શું થાય? દુઃખ ને જે હોય તે, પણ એ દુઃખી છે એવું કદી ના કે. હું દુઃખી છું અને હું સુખી છું એવું જ્ઞાની ક્યારે નહીં કે. ન સુખ હૈ ન દુઃખ હૈ ન સુખ કુછ ભી. તો એ ભાવ છે પકડતો નથી. કોઈ ભાવને પકડે નહીં. મને કે બ્રહ્મનિષ્ઠ પુરુષ કેવો હોય? મેં કીધું હું કહીશ તો તને અનફિટ રહેશે. તે પ્રશ્ન કર્યો છે એટલે કીધાવાને રહેવાય નહી. વ્યાસપીઠ ઉપર બેઠા હોય એટલે ગુરુ થયા એટલે તો બોલવું પડે. શું કરવું પડે? બાવા બને એટલે હિન્દી બોલવી પડે. ગુરુ થયા એટલે સમાધાન. કે બ્રહ્મનિષ્ઠ પુરુષ કોને કહેવાય? મેં કીધું કોઈ પણ ઈચ્છા વસતી હોય તે બ્રહ્મનિષ્ઠ નથી. એવું શાસ્ત્ર પ્રમાણ છે, મારો અનુભવ છે. કોઈ પણ ઈચ્છા. હવે સદગુરુ મળ્યા પછી જો તમને આચાર્ય થવાની ઈચ્છા થતી હોય તો હજી બ્રહ્મનિષ્ઠ નથી. એ પણ એક ભાવ છે. એ ભાવથી તમે ના બની. કોઈ ઈચ્છા થાય છે આમ તમને ના થાય. ગુરુ કરાચી ના થાય. જ્ઞાન ત્યાં જે ના થાય. છોકરો નું કઈ કરી આવું એવું કઈ નવરા બેઠા કે ગુરુ કરી આવીએ છોકરો એવું કઈ નહીં થતું. નહીં ભલે તો ગુરુ હા થાય. કોઈ પણ ઈચ્છા ના વચે. હવે ઈચ્છા ક્યારે થાય? તમને જયારે ઈચ્છા થાય ને, મન હોય તો ઈચ્છા થાય. શું થાય? હવે બે માર્ગ છે. હું બેંગ્લોર ગયો હતો. બેંગ્લોર એ આજથી ઘણા વર્ષ થઈ ગયા, દસ આઠ દસ વર્ષ. એક ભાઈબંધ હતો તે મને કે હડો આપણે ફરવા જઈએ દક્ષિણ ભારત. મારા 5-4 હજાર રૂપિયા. કેટલા? અમદાવાદ રેલવે સ્ટેશન ગાડીમાં બેઠા. ગાડીમાં બેઠા પછી મારે ઊંઘી જવાની આદત અત્યારે એવું છે. હમથી હોઈ રહું કરવું ને પણ આપડે કશું હોય નહીં એટલે ટેન્શન ના હોય. દાદભાઈ
मूंगी जो जो बैठो है ना वन ना रहे मूंगी आरसू घणो मारी समाज में। पछी मैं विचारी बैठो बैठो अने ये भाई खटपटियो तो लगी रहो होशियार भाई व्यवहारिक व्यवहारिक ज्ञान नो होशियार पण मन बुद्धि वाळो। मैं कीधु मारे जो भाई 48 कलाक नी यात्रा छे मारे ऊंघी जवानुं अने तारे जान जवानुं पैसा एने दीधा साहेब 48 कलाक ही जाग्यो बंदा ऊंघी जा समझण पड़े आटलू ज्ञान छे बाबू सर ये पैसा एने दीधा 48 कलाक सुधी હું કોચ ઉપર લઈ લેથી હું મારે તો ટેન્શન નહીં કોઈ હોય તો કોઈ કાઢી જાય ને કોઈ હોય તો જમ લેવા આવું ને મારા મણી મારે કોઈ મિલ્યું હોય તો જમે લેવા આવું ને આવું તમારા પણ હું લેવા આવું જીવ લેવા આવ્યા પણ હોય તો કરાવી એ હાલ લીધું કે ગુરુ નું બધું જે હતું એ એક માર્ગ સહેલો છે આવી સહેલો પણ બસ ગુરુ ને અર્પણ કરી દે તમે છૂટા 48 કલાક સુધી મને કોઈ ટેન્શન નહીં પછી મેં કીધું જેટલા વપરાય તારે યાદ રાખવાના ટેન્શન કને બધું તારે જ કરવાનું મારે તો ખાવા જો તો આવી જાય એટલું તારે ધ્યાન રાખવાનું બીજું કોઈ નહીં એક માર્ગ છે આપો અને જ્ઞાન નો માર્ગ એવો છે એ તમારા પગ ઉપર ઉભા રહેવાનું છે સ્વયં અહમ બ્રહ્માસ્મિ નામે શબ્દ હું નામે આકાશ હું નમે વાયુ હું નમે જલ હું નમે પૃથ્વી હું શુદ્ધ નિત્ય વિત્ત શુદ્ધ એક શિવોહમ શિવોહમ એ પણ તમારા હાથની વાત છે પણ ભગવાને સુજાન એ સ્વરૂપ શ્રી રામનો પદાર્થ દે એ મણી છે મોઈ નામનો તમારો ભગવાન જો સતને જોઈ લો એ પ્રગટ છે એવું નિરાત બાપુ ભજન માં ગાયા છે પાઈ પદાર્થ દે મણી છે માય હવે એક વાત કરીએ યુક્તિ ની વાત કરીએ આપ સર્વ જાણો છો તમે થોડી યુક્તિ લડાવશો થોડો તર્ક કરશો એ એક સામાન્ય આપણી બુદ્ધિથી દૂર વિચારીએ કે તમે આ જુઓ છો માઇક નથી એમ કહેશો ભગવાન પણ કહે છે કે અર્જુના જોવું છે હું નથી અમારા સંતો જો તમે કર્મથી માનો છો એ પણ હું નથી આ રૂપ થી માનો છો એ પણ હું નથી અને તમે જે શબ્દ થી પ્રયોગ કરો છો શબ્દ થી દેવ શબ્દ થી દેવર શબ્દ થી પૂજાય પાણો હરજી શબ્દ નો સાર જાણો શબર શાસ્ત્ર ભણ્યો જાણો જો તમે એને શબ્દ થી કહો એ પણ હું નથી એ તો શબ્દાતી જ છે હું તો શબ્દાતી જ છે એ પણ હું નહીં જો તમે માનતા હોય આ દ્રશ્ય રૂપે હું નહીં અહીંયા ગુરુ ની જરૂર પડે કે આ બધું નહીં તો છે શું મીરા કે મેં તો પ્રગટ કો માનું હું તો પ્રગટ ને માનું છું હું હનુમાન ને માનતો નથી મીરા કે હનુમાન ને હું તો પ્રગટ ને માનું છું ગુરુ નો એક ઈશારો છે શું છે ઈશારો નરસિંહ મહેતા ને ઉપદેશ થઈ ગયો જ્ઞાન થયું એટલે શું કે છે નિરખ ને ગગન માં કોણ ઘૂમી રહ્યો શું છે નિરખ ને ગગન માં તેજ હું તેજ હું તેજ હું શબ્દ બોલે શબ્દ સ્વરૂપે બોલી રહ્યો છે
અને જે બોલે ને એ રમેશ જડ ના હોય પાછું. જડ નો અર્થ આપણે થોડો અલગ કરીએ છીએ કે જડ એટલે આપણે પદાર્થને જડ કહેતા હોય, આવું શીખવું છે, ગાતવું છે, એને કોઈ ચાતન ને એવું કહે છે, એ સમજ નથી. જડ નો અર્થ થાય અજ્ઞાન, વિદની ભાષા. એટલે બાપુ સાહેબે કહ્યું કે જડ જીવને ગમે ના રૂડી વાણી, ભાઈરે મેં બગડ્યા મેં બગડ્યા લેજો જાણી. જડ જીવને ના ગમે, જડ શબ્દ મૂક્યો કે જે જાણતો નથી એટલા પૂરતો જડ શબ્દ, પણ જડ જેવું કઈ નથી, ચૈતન્ય સિવાય બીજું નથી, એ આ ગુરુ નો ઉપદેશ છે. અને એ વાતને જે ચૈતન્ય ના મુદ્દાને નિરાત બાપુ બોલે છે કે શું કે છે, બોલે છે એટલે ઘણા એમ સમજે છે, બોલે છે એટલે કર્મ, કર્મ નહીં. જો બોલે છે આ હું બોલું છું એ નાદ છે, શું છે, એ પણ નાદ છે. અને નાદ છે એ ઇન્દ્રિય કાન નો વિષય છે. દાસભાઈ નાદ કોણ પકડે, કાન. અને ભગવાન બોલે છે એ કોણ પકડે, શંકરાચાર્ય ભગવાને માથા પર કુંડળી નાખી છે. આ તો પતિ છે, કોઈ વળગી ના હોય, કેમ માથે કુંડળી નાખી, સુરતા નું પ્રકાર આ પ્યુ એ સુરતા એ પકડ્યો છે, બીજા કોઈ પકડે નહીં. શંકરાચાર્ય લક્ષણાવતી કહે છે, કોઈ સુરતી કહે છે, એટલે સુરદાસ ને આ તો સંતો છે. સુરદાસ કે હંસા તું હૈ આદ સદા કા એ ઢંકણ કિસકા ઢંકા, શંકરાચાર્ય ને પાછું બોણ મારી દીધું. આ તો કોઈને ના છોડે, આ તો આ જ્ઞાન છે ને કોઈને ના છોડે કે હંસા તું હૈ આદ સદા કા એ ઢંકણ કિસકા ઢંકા, તો કુનું ઓટી બેઠો છે, તારા કોઈ ઉપર માલિક હશે તો જન્મારો ધોખામો જશે, ગંગા તું નિજ કર્મો રે, કોને શોધે તે તું કહે, અને તારા ઉપર કોઈ માલિક હશે તારો જન્મારો ધોખામો જશે. પણ ભક્ત ભાવે એક થોડું અંતર રાખીએ છે, મને ખબર છે મગનરામ ને મારામાં કોઈ અંતર નથી છતાં હું પ્રણામ કરું છું, ગુરુ ને મારામાં કોઈ અંતર નથી છતાં હું પ્રણામ કરું છું. નિરાત બાપુ કે અરદ ઉરદ ના ઘાટમાં અજો રચાખો, ગુરુ અને શિષ્ય ના સંબંધમાં આ ભક્તિ રૂપી અમૃત નું પાન એક ઝરણું વહેલું છે, એનું પાન કરો, મોજમાં રહો, મસ્ત રહો, બસ આના કઈ નથી. અને આપ સર્વ જ્ઞાની છો, મને સાંભળ્યો એ બદલ બધાને હું પ્રણામ કરી મારી વાણીને વિરામ. બોલું સદગુરુ.